મહુવા તાલુકાના કરચેલિયા ગામે કોરોના સામે રક્ષણ મેળવવા માટે જોઈન્ટ ગ્રુપ ઓફ કરચેલિયા દ્વારા ગ્રામજનોને 300 જેટલી મિથિલિન બ્લુની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોઈન્ટ ગ્રુપ ઓફ કરચેલિયાના પ્રમુખ જયેશભાઈ પટેલ તથા જાગૃત યુવાન કાર્યકર કિશન પટેલના સહયોગથી કરચેલિયાના કાછિયા સમાજની વાડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે ગ્રામજનોને 300 જેટલી મિથિલિન બ્લુની બોટલ વિનામૂલ્યે વિતરણ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય રીટાબેન પટેલ તેમજ ડોક્ટર મહેશ પટેલ જોડાયા હતા. હું કિશન પટેલ, હું કરચેલિયાનો નિવાસી છું. હું મારી નોકરીના ધંધાના અર્થે સુરત જોબ કરું છું. હવે તમે જે આ કરચેલિયા ગામની અંદર મિથિલિન બ્લુ દવાનું મફતમાં વિતરણ કરો છો, એ તમને સૌપ્રથમ વિચાર કઈ રીતે આવ્યો? આ વિચાર હું દીપક ગોલવાલકર સાહેબ ભાવનગરવાળા છે એમને હું ફોલો કરું છું, અને એમની અંડરમાં અશ્વિનભાઈ સાંકળાસેરિયા છે એમના બી હું ફોલોવર્સમાં છું. એટલે એ સતત લાઈવ કરતા હતા મિથિલિન બ્લુ માટેની. અશ્વિન સાંકળા સાહેબ એ દીપક ગોલવાલકર સાહેબને રૂબરૂમાં મળીને એમની સાથે ચર્ચા કરીને મિથિલિન બાબતે આગળ વધ્યા, ને એમણે બીડું ઉપાડ્યું કે મારે આ દવાનું ઘરે ઘરે પહોંચાડવું છે. એમ જો ઘરે ઘરે પહોંચાડવામાં આવે તો કોરોના અટકી શકે છે, એનું સંક્રમણ અટકી શકે છે. એ માટે અમે એને ફોલો કરતા હતા ને એમના દ્રષ્ટાંત આગળ વધ્યા. હવે કરચેલિયા ગામની અંદર તમે અત્યાર સુધીમાં કેટલી મિથિલિન બ્લુની બોટલો આપી છે? અમે આગળ 250 બોટલનું વિતરણ કર્યું હતું, ને આજે બીજી 300 બોટલનું વિતરણ કરી ચૂક્યા છે. હવે કરચેલિયા ગામની અંદર બાકી રહેલા જે લોકો છે એને આ લાભ ક્યારે મળશે, અને એના પછીનું આયોજન કઈ રીતનું છે? હવે આ બાબતે બી અમે આયોજન કરી ચૂક્યા છે, અને ટૂંક સમયમાં ત્રીજા તબક્કાનું બી આયોજન કરીને ઘરે ઘરે જે બાકી રહ્યા છે મિથિલિનમાં એ લોકોને બી અમે ટૂંક સમયમાં પહોંચાડીશું. કિશનભાઈ, તમારી પાસે એ જાણવા માગીશ કે મિથિલિન બ્લુ કયા વ્યક્તિ લઈ શકે અને એને લેવાથી ફાયદા શું? મિથિલિન બ્લુ દરેક વ્યક્તિ લઈ શકે, પણ જે વ્યક્તિના કિડની, લીવર કે પ્રેગ્નન્ટ છે કે 10 વર્ષના નીચેના છે તે લોકો નહીં લઈ શકે. જો કોરોના થયો હોય તેવા વ્યક્તિ અને કોરોના ન થયો હોય તેવા વ્યક્તિ પણ લઈ શકે ખરા? હા, લઈ શકે. કોરોના નથી થયો તો એ લોકો બી પ્રિકોશન પ્રમાણે દરરોજ ડેઇલી સવારે નાણાં કોઠે 1/2 ચમચી જીભ નીચે 1 મિનિટ સુધી રાખી પછી ગળી જવાનું છે, ને ત્યાર પછી 1/2 કલાક પછી ચા, નાસ્તો, પાણી કે જમવાનું કંઈ બી કરવું હોય તો લઈ શકે. ઘણા લોકોના મનમાં એવા પ્રશ્ન ઊભા થાય કે આ મિથિલિન બ્લુ જો દવા લેશું તેની કોઈ આડઅસર થશે કે કેમ, તેના વિશે તમે શું કહેશો? ડૉક્ટર દીપક ગોલવાલકર સાહેબ ભાવનગરવાળા એમની 42 વર્ષની તબીબી સેવાના આધારે કહે છે કે મિથિલિન બ્લુની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. માટે જો તમે એને 2.5 ml પ્રમાણે સવારે દરરોજ નાણાં કોઠે 1/2 ચમચી જીભ નીચે રાખીને લેવું તો કોરોનાનું સંક્રમણ ત્યાં જ અટકી જશે. કરચેલિયા સિવાય આજુબાજુ મહુવા તાલુકાના આજુબાજુ ગામના લોકોને પણ જો મિથિલિન બ્લુ દવાની જરૂર પડે તો તમે એમને કઈ રીતે મદદ કરશો? જો એ લોકો મારો કોન્ટેક્ટ કરશે તો હું 100% મારા પ્રયત્ન રહેશે કે એ લોકોને પણ મિથિલિન બ્લુની દવા સહેલાઈથી મળી રહે.